नमस्कार विद्यार्थी मित्रों, आपणे फरी वखत एक सरस मजानो पाठ आजे भणवाना छे। तमारेथी बहु परिचित होय एवी बाबतनी वात करवाना छे। इंग्लिश मीडियमनी अंदर कृति छे श्वेत क्रांतिना प्रणेताओ, ई कृति छे। आ लखेलू जेनू छे ई छे रमेश चंद्र पंड्या, એટલે એણે માહિતી એકઠી કરેલી છે, એટલે આલેખન એમનું છે। સાહિત્ય પ્રકાર છે રેખાચિત્રો, રેખાચિત્ર એટલે શબ્દચિત્ર। આમ જોઈએ તો આ સંકલિત છે, સંકલિત એટલે ભેગું કરેલું। હવે એક નામ કોઈનાથી અપરિચિત નથી એની વાત આજે આપણે કરશું। એવી જાણ કે આ કાર્ય બનાવવા માટે, આ સંસ્થા બનાવવા માટે, આ પ્રોડક્ટ બનાવવા માટે કેવા કેવા વ્યક્તિઓએ પોતાનું કેટલું બધું યોગદાન આપ્યું એની વાત આજે આપણે કરશું। નામ છે અમૂલ ડેરી। અમૂલ ડેરીના સ્થાપક છે ત્રિભુવનદાસ। એ પોતે સ્વપ્નદ્રષ્ટા હતા। અંડરલાઈન કરતા જજો, એક એક વાક્યના પ્રશ્ન છે, આ મિક્સ થઈ જાય એવા પણ આન્સર છે, એટલા માટે કહું છું। ત્રિભુવનદાસ પટેલ નામના એક વ્યક્તિ જે બહુ મોટા સ્વપ્નદ્રષ્ટા હતા, તો એમણે આણંદને અને સમગ્ર ગુજરાતને એક અમૂલ બ્રાન્ડ સ્વરૂપે વિશ્વના નકશા ઉપર પ્રસ્થાપિત કરનાર સ્વપ્ન શિલ્પી હતા ડૉક્ટર વર્ગીસ કુરિયન। એક છે વર્ગીસ કુરિયન જે સ્વપ્ન શિલ્પી, અને ત્રિભુવનદાસ પટેલ ઈ છે સ્વપ્નદ્રષ્ટા। બે એક એક વાક્યના જ આન્સર છે। ડૉક્ટર વર્ગીસ કુરિયન શ્વેત ક્રાંતિના આ જે બે પ્રણેતાઓ છે, શ્વેત એટલે વ્હાઈટ, સફેદ ધોળું, સફેદ રંગની ક્રાંતિ એટલે શ્વેત ક્રાંતિ। તો આ છે ચાર દાયકા સુધી 40 વર્ષ લગભગ સાથે કામ કરી દૂધ અને એની બટનાવટોની અંદર એમણે સહકારી અને ભાગીદારોની રચનાથી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતના ખેડૂતોને પગભર કર્યા, ખાસ કરીને મહિલાઓને સંગઠિત કરી તેમણે અમૂલના પાયા દ્રઢ કર્યા। દૂધ ઉત્પાદન અને વેચાણના સહકારી માળખાનું નિર્માણ ત્રિભુવનદાસ પટેલે કર્યું, તો ડૉક્ટર કુરિયને એને કાર્યાન્વિત કરીને દેશ અને સમગ્ર વિશ્વને પણ એક ઉત્તમ ઉદાહરણ આપેલું છે। ત્રિભુવનદાસ અને ડૉક્ટર કુરિયનની પ્રતિભાના થોડાક અંશો, કાર્યદક્ષતા, સંગઠન ક્ષમતા, કાર્યદક્ષતા એટલે એનું જે કાર્ય કરવાની રીત ભાત અને એનું દક્ષપણું, એટલે કે ભેગા થઈ અને જે બધાની પાસેથી કામ લેવું એની નિષ્ઠા, સંગઠન ક્ષમતા બધાનું સંગઠન કરવું, સેવાપરાયણતા મદદ કરવી, હેલ્પફુલ થવું, સેવા કરવી, સંવેદનશીલતા જેવા માર્મિક પ્રસંગો ઉપસી આવે છે, આ ચરિત્ર સૌ કોઈ માટે પ્રેરણારૂપ છે, બધાને પ્રેરણા આપી જાય એવું આ છે। સૌથી પહેલાં આપણે ત્રિભુવનદાસ પટેલના જીવન વિશે થોડીક વાતો જોશું। બહુ પહેલાં તમે લોકો એક બે બાબત યાદ રાખો, તમે અમૂલ ડેરી વિશે જાણો છો, આણંદની બહુ જાણીતી આ ડેરી છે જે હવે ભારતમાં જ નહીં પણ દુનિયાના અનેક દેશોમાં હવે એની પ્રોડક્ટ છે એ જાય છે। બીજું કે અમૂલ તાજા બધાને ખબર છે, અમૂલ ગોલ્ડ ખ્યાલ છે, અમૂલનું ઘી, હવે તો અમૂલના પીઝા પણ આવે છે, અમૂલની ચોકલેટ, અમૂલની ચોકોબાર કેન્ડી,
આવી બધી જે ઇનોવેટિવ વર્ક છે એ જેમણે આપ્યું બધા ખેડૂતોને ભેગા કર્યા એની ઉપર આખો પાઠ છે. અમે લોકો ભાવનગર જિલ્લાની સણોસરામાં લોકભારતીમાં ગયેલા તો ત્યાં જોયું કે એકદમ સુંદર મજાના હરિયાળા ખેત, એનો તો અમે પાઠ ભણાવતા એ સમયે કે PhD અમેરિકામાં કરેલા વ્યક્તિએ ત્યાં આગળ સેવા આપવાનું કાર્ય કર્યું, લોકવન નામના ઘઉંની શોધ કરી વિદ્યાર્થીઓને સાથે રાખીને. ત્યાં આગળ ગાય અને અમુક અમુક બીજા પ્રાણીઓ ત્યાં આગળ આજુબાજુના હતા તો વિદ્યાર્થીઓ તે દૂધ દોવે, વિદ્યાર્થીઓ દૂધ આપવા જાય અને જે દૂધ પડ્યું રહે એ દૂધમાંથી ભેગા મળે અને એમાંથી શ્રીખંડ બનાવે, ચોકોબાર કેન્ડી બનાવે, એનું પ્લાન્ટ આખો એ લોકોએ તૈયાર કર્યો. તો આવી બધી બાબતો છે, એમ નાની નાની વાતો છે, એમાંથી એટલું બધું કંઈક ને કંઈક આપણને ઇનોવેટિવ સરસ બાબતો મળતી રહે છે. બધા વિદ્યાર્થીઓ ભેગા થાય અને આવું બનાવે એવું ભાવનગર જિલ્લામાં બન્યું, એમ અનેક ખેડૂતો ભેગા થાય. પોલસન નામની ખરાબ કંપની છે એની સામે પડી અને અમૂલ પ્રોડક્ટ આવે, ફિલ્મ બને એમના આ બધી બાબતો ઉપર. તો એવું એક સુંદર કાર્ય ગુજરાત રાજ્યમાં થયેલું જેનો પાઠ છે. ત્રિભુવનદાસ પટેલ નાના હતા ત્યારથી જ એનામાં ક્યાં ક્યાં ગુણ હતા, કેવી કેવી બાબતો એમણે એના જીવનમાં લાવી અને આવું એક સુંદર કાર્ય કરેલું એનો પાઠ હવે આપણે ભણીએ છીએ. ત્રિભુવનદાસ પટેલ દર શનિવારે સવારની શાળા હોય એવું હોય છે ગામડાઓમાં આજની તારીખે પણ, કે બપોરની સ્કૂલ દરરોજ અને એક શનિવાર છે ત્યારે સવારની સ્કૂલ. તો શનિવારે સવારની સ્કૂલ હતી. એ સમયે સૌ ભાઈબંધો તળાવ પાસેના હનુમાનજીના મંદિરે ભેગા થઈને કિશોરાવસ્થામાં સહજ મોજ મજા કરવી અને આનંદ મસ્તીમાં દિવસો પસાર કરવાનો ધ્યેય હોય. જ્યારે કિશોરાવસ્થા હોય, આપણે નાના હોઈએ, ત્યારે તો એ મોજ મજા કરવી ને હરવું ને ફરવું ને સ્કૂલ ટાઈમ, જિંદગીનો સૌથી બેસ્ટ ટાઈમ છે સ્કૂલ ટાઈમ, જે તમે જીવનભર ભૂલી શકતા નથી. લાઈફ ટાઈમ, જિંદગીભર માટે જે યાદો જોડાઈ જાય છે એ સ્કૂલના સમયની હોય છે. યાદ રાખજો, તમને પણ આ બધું બહુ યાદ આવશે. તો એક એવો સમય જ્યારે બધા ભેગા થતા અને મોજ મજા કરતા અને મસ્તીમાં દિવસો પસાર કરતા, ક્યારેક રેવડી ખાતા કે ચવાણું ઝાપટતા. રેવડી ને ખારી સિંગ ને પહેલાંના સમયમાં બધું આવા પ્રકારનું તે નાસ્તામાં ને બહાર મળતું. ત્યારે હોટડોગ પીઝા હતા નહીં, ત્યારે ગેમ્સ, વિડીયો ગેમ્સ વગેરે નહોતું. ત્યારે બધા હુતુતું, ખોખો, લંગડી આવી બધી રમતો રમતા શારીરિક સ્વાસ્થ્ય સુધરે એવું, નાસ્તામાં પણ એવું જ બધું, જમવામાં પણ એવું બધું જે શરીર માટે ખૂબ સારું હોય. તો આ લોકો તો રેવડી ખાતા અને ચવાણું ખાતા અને મોજ મજા કરતા. પરંતુ એક વખત આ બધા ભાઈબંધ દોસ્તારો એટલે બધા જ ફ્રેન્ડ્સ છે, બધા જે મિત્રો છે, એણે એવું નક્કી કર્યું કે આપણે વારાફરતી કોઈ પણ એક સબ્જેક્ટ, કોઈ પણ એક વિષયની ઉપર કશુંક લખવું અને બધાની વચ્ચે વાંચવું, કાંઈક એવું લખવું અને પછી બધા લોકોની વચ્ચે બેસી અને એ વાંચવાનું. તો શું કરવું એ અંગે એક વ્યક્તિને ખૂબ મૂંઝવણ હતી, એટલે એને થોડુંક ટેન્શન હતું, શું બોલવું, હું શું કરીશ, એવા બધા ચિંતા સાથે
एक व्यक्तिए एना काकाना दीकरानी पासेथी चोपड़ी लाव्या अने तेमा सहकार विषय उपर कंक लखाण हतुं ते एना वाँचवामां आव्युं अने आ माणसे सहकार नामना विषय उपर एक निबंध तैयार कर्यो अने सौ मित्रोनी हाजरीमां वाँचेलो। बधाने आ विचार खूब ज गमेलो। प्रश्न छे आवो एक टूंको प्रश्न तैयार करो एटले एक साथे एक एक वाक्यना बे प्रश्नों तैयार थई जशे। बधा मित्रोए ओछामां ओछुं एक वखत भेगा थवू अने कोई पण एक विषय उपर लखाण करवू अने एनुं जाहेरमां वाचन करवू एवुं नक्की कर्युं। एमां त्रिभुवनदास पटેલે સહકાર વિષય ઉપર મિત્રોની હાજરીમાં એક નિબંધ લખી અને વાંચ્યો। બધાને ખૂબ ગમેલો। જો વ્યક્તિચિત્ર, શબ્દચિત્ર અને રેખાચિત્ર આ ત્રણેય એક જ થાય સાહિત્ય પ્રકારમાં, એટલે ક્યારેક વ્યક્તિચિત્રની બદલે રેખાચિત્ર હોય, શબ્દચિત્ર હોય, તો આપણે એક જ છે એ યાદ રાખવાનું, આવું યોગ્ય જોડી ગોઠવો એમાં પૂછી શકાય। હવે બધા ભાઈબંધો, મિત્રો, દોસ્તારો, ફ્રેન્ડ્સ, ટૂંકમાં આ બધા લોકોએ ભેગા થયા, બધા એવું નક્કી કર્યું, સહકાર વિષય ઉપર વાંચ્યું અને બહુ બધાને ગમ્યું। આ ઉપર્યુક્ત પ્રસંગ છે તે ખેડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના સ્થાપક પિતા એવા ત્રિભુવનદાસ પટેલના સ્વમુખે રજૂ થયેલ છે। વિશ્વભરમાં આજે જેનું નામ પ્રચલિત છે એ જ અમૂલ મોડેલ તરીકે સમગ્ર ભારતમાં જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે તે અમૂલ ડેરીના સ્વપ્નદ્રષ્ટા હતા ત્રિભુવનદાસ પટેલ। કોણ સ્વપ્નદ્રષ્ટા હતા? તો ત્રિભુવનદાસ પટેલ। એણે કઈ સંસ્થા ખાસ કરીને સ્થાપી? ખેડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ। અંડરલાઈન કરજો, આ એક એક વાક્યના પ્રશ્નો છે, જાતે આપણે તૈયાર કરવાના છે। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે પેપર સ્ટાઇલમાં જે રીતે કોરોનાની અંદર ચેન્જ થયો અને એક એક વાક્યના પ્રશ્નો વધી ગયા, તો હવે પાછું આવતે વર્ષે આવી પરિસ્થિતિ ન પણ હોય તો એ નીકળી જાય, કદાચ આની આ પેપર સ્ટાઇલ રાખે તો આ બધું ઉમેરાઈ જાય અને વધે પણ ખરું। એટલે આપણે એક એક વાક્યના પ્રશ્નો યાદ અત્યારથી જ રાખવાના છે, અંડરલાઇન પણ કરવાની, કેટલા પ્રશ્નો નીકળે કંઈ ખ્યાલ ન હોય પણ આમ સાથે સાથે ઘણા પાકા થઈ જશે। તો આવી એક સરસ મજાની એક સંસ્થાની એમણે સ્થાપના કરી, અમૂલ મોડલ તરીકે સમગ્ર ભારતમાં જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે। તેમનો જન્મ 22/10/1903 કિશી પટેલને ત્યાં થયો હતો। કિશી પટેલ એમના પિતાનું નામ, ખેડૂતોના ઉદ્ધારક અને અમૂલ ડેરીના પાયાના પથ્થર તરીકે સમગ્ર ગુજરાત અને સમગ્ર મંડળીઓ તેમના ઋણી રહેશે। તમને આશ્ચર્ય થાય, મને પણ થાય એવી એક વાત કહું, એક વ્યક્તિ આમ દાઢી મૂછ
અને એકદમ હાઈટ બોડી પંજાબી જ લાગ્યો હતો. ટ્રેનમાં અચાનક જ મને મળ્યો તો મેં એને કીધું કે તમે પંજાબના રહો છો? તો કે નહીં, હું હરિયાણામાં. પાછો એણે જવાબ મને ગુજરાતીમાં આપ્યો એટલે મેં કીધું તમે હરિયાણાના છો ને, આટલું સરસ ગુજરાતી. તો કે નહીં, મારી જોબ હરિયાણામાં છે પણ હું છું તો ગુજરાતનો, મૂળભૂત હું ગુજરાતી છું. એટલે મને આશ્ચર્ય થયું કે કોઈ હરિયાણામાં કોઈ બહાર જોબ કરવા જઈ સાંભળેલું, પણ હરિયાણામાં મેં કીધું તમે શેમાં છો? તો કે હું આવી એક દૂધ ઉત્પાદક કંપનીમાં જોબ કરું છું. અહીંયા એ કે બહુ અમૂલને આ બધી ડેરીઓનું બહુ પ્રભુત્વ હોય, અહીંયાના લોકો બહુ એ અનુભવી હોય એટલે એ લોકોએ રાખ્યા છે. મેં કીધું તો તમને બહુ ખરાબ લાગતું હશે, ત્યાં એકલા પડી જતા હશો, કોઈ આપણું નહીં હોય. ગુજરાતીઓ તો જનરલી એટલા બધા ત્યાં ન હોય. એ કે નહીં, અમારે 70-60% સ્ટાફ ગુજરાતનો જ છે અને અમે બધા સાવ નજીક નજીક રહીએ છીએ, ઘણા બધા પ્રસંગો ઉજવીએ છીએ અને બહુ હળી મળીને રહીએ છીએ. એટલે મેં કીધું આટલો બધું તો કંઈ આખી અમૂલ મોડલ, અમૂલ ડેરીમાંથી જ લીધેલો આ વિચાર છે ને હરિયાણાની અંદર આ આખી ડેરી સ્થાપિત થયેલી છે. આ અમૂલ મોડલ એટલો બધો મોટું નામ છે, આપણા ગુજરાત માટે ખૂબ ગૌરવ સમાન છે આ બાબત. અને આખા ભારતમાં એના વિચાર પ્રમાણે આ ડેરીઓ શરૂ થયેલી. આપણે આમ વાતચીત કરતા હોય એમ ભણીએ ને તો તમને પણ મજા આવે, પાઠમાં પણ થોડું ધ્યાન રહે, રીડિંગ પણ થાય, સાથે સાથે ક્વેશ્ચન આન્સરની પણ વાત કરશું. ટેક્સ્ટ બુક અથવા મટીરિયલ સાથે રાખજો, સારું પડશે ખૂબ. તો અહીંયા આગળ આવા ગુજરાત વિદ્યાપીઠની અંદર વિદ્યાર્થી જીવનમાં જ તે ગાંધીજી અને સરદાર પટેલના વિચારોથી ખૂબ પ્રભાવિત થઈ અને આઝાદીની ચળવળમાં જોડાયા. પરિણામે ઈસવીસન 1930માં મિશ્રગ્રહ નિમિત્તે ઈસવીસન 1940-41માં સત્યાગ્રહ માટે તેમને જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો. જુઓ આ સમાનાર્થી શબ્દ જેલવાસ, કારાવાસ અને કારાગૃહ, આ આમ પણ આપણે લખતા હોઈએ. પોતે મીઠાની ચળવળમાં જોડાણા ગાંધીજીના વિચારો અને સરદાર પટેલના વિચારોથી પોતે ખૂબ જ પ્રભાવિત હતા. એમણે એ સમયે બધા લોકોને ભેગા કરવાનું મહાન કાર્ય કરેલું અને આઝાદીની ચળવળમાં પણ ખૂબ સારી રીતે એ સમયમાં જોડાઈ ગયેલા. વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ એમણે 1940માં ખેડા જિલ્લાના ખેડૂતો સાથે મળીને સહકારી મંડળીની સ્થાપના કરી. એણે 1940માં એક સહકારી મંડળી, હળી મળીને કામ કરવાની સહકારી મંડળીનો કોન્સેપ્ટ, હવે તો એના કોર્સ પણ થાય છે, ખૂબ પ્રચલિત બન્યો છે. તો એમણે બધાએ આવી એક સરસ સંસ્થા સ્થાપી. તે સમયે ખેડૂતો પાસેથી ખૂબ ઓછા ભાવે દૂધ ખરીદીને મુંબઈમાં ઊંચા દામે દૂધ વેચતી પોલસન કંપનીથી ખેડૂતો ત્રાસેલા હતા. એક પોલસન નામની કંપની હતી, તે કંપની ખેડૂતો પાસેથી ખૂબ સસ્તા ભાવે દૂધ ખરીદતી અને ખૂબ જ મોંઘા ભાવે દૂધ વેચતી હતી. ખેડૂતો બિચારા ભણેલા નહીં, બહાર નીકળેલા નહીં, ખૂબ ત્રસ્ત હતા, ખૂબ ત્રાસી ગયેલા હતા. ત્યારે આ બધાને ભેગા કરી અને ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની એક એમણે શરૂઆત કરી.
1950 થી એમને એક જુગલબંદી એટલે કે સાથ સહકાર મળ્યો, એ હતો ડૉક્ટર વર્ગીસ કુરિયનનો. એમની અમૂલ ડેરીનો જે વિકાસ થયો, આપણે આગળ જોશું કે વર્ગીસ કુરિયનનું એજ્યુકેશન, એનું મગજ, એની કાર્ય કરવાની ક્ષમતા કેટલી બધી જોરદાર. તો એમણે એટલો બધો વિકાસ આમ હરણફાળ થયો, ખૂબ પ્રગતિ કરી. સહકારી મંડળીની સ્થાપના અંગેના વિચાર બીજનું વાવેતર કરનાર સરદાર વલ્લભભાઈ પટેલ હતા. આ સરદાર વલ્લભભાઈ પટેલ વિચાર બીજ એણે આપેલું. એણે ત્રિભુવનદાસને આ વિચાર બીજ એટલે કે એક બીજ રૂપ હોતો એમાંથી મોટું વૃક્ષ બને, તો આવું બીજ અંદર નાખવાનું વિચારરૂપી બીજ એ સરદાર વલ્લભભાઈએ કરેલું. આ સરદાર પટેલ, વલ્લભભાઈ પટેલ બહુ મહાન વ્યક્તિ ગુજરાતના થઈ ગયા. તેના સ્વપ્નદ્રષ્ટા હતા ત્રિભુવનદાસ પટેલ અને સ્વપ્નશિલ્પી હતા ડૉક્ટર વર્ગીસ કુરિયન. લગભગ એમણે સાથે મળીને બહુ વર્ષો સુધી આ કાર્ય કર્યું. ત્રિભુવનદાસ પટેલ છે એ 3 જૂન 1994માં 91 વર્ષની વયે અવસાન પામ્યા. ત્યાં સુધી વિવિધ સહકારી ક્ષેત્રોમાં એકાધિક હોદ્દા ઉપર, એક પ્લસ અધિક હોદ્દાઓ ઉપર એમણે કામ કર્યું. એટલે કે ખૂબ લાંબા સમય સુધી એમણે આ કાર્ય કર્યું. બહુ સારી રીતે પોતે કાર્યશીલ રહ્યા. ત્રિભુવનદાસ જે હતા 91 વર્ષ જીવ્યા અને અનેક સંસ્થાઓમાં પોતે સેવાઓ પણ આપેલી. એમણે કોમ્યુનિટી લીડરશીપ માટે એમને ફિલિપાઇન્સનો એક બહુ સારો રેમન મેક્સેસ એવોર્ડ પ્રાપ્ત થયેલો. એમણે 1964 એટલે 64ની અંદર ભારત સરકાર તરફથી પદ્મભૂષણ, પદ્મશ્રી કરતાં પણ એક ઉચ્ચ એવોર્ડ છે ભારતનો, પદ્મભૂષણ એવોર્ડ આપવામાં આવ્યો. આ ઉપરાંત એને અનેક નાના મોટા એવોર્ડ પણ આપવામાં આવેલા છે અને એને ઘણી બધી સફળતાઓ પણ પ્રાપ્ત થયેલી છે. તો પોતે આવા અનેક કાર્યો કર્યા, એણે અનેક રીતે સેવાઓ આપી, કેટલીય સંસ્થાઓમાં પણ પોતે કાર્યશીલ રહ્યા. અહીંયા આગળ આ બધા છે એના ગુણો હતા, જેમ કે એણે આ પોલસન કંપનીની સામે આ સહકારી સંસ્થા સ્થાપી. એને કારણે જ વર્ગીસ કુરિયન છે એ પોતાના ગુરુ તરીકે ત્રિભુવનદાસને સ્થાન આપે છે. હું આ પ્રશ્ન સમજાવી દઉં. વર્ગીસ કુરિયન કયા ગુણોથી ત્રિભુવનદાસને આ બધા ગુણો હતા, જેમ કે એણે બધા જ ખેડૂતોને ભેગા કરી અને આ સંસ્થા સ્થાપી. ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક, નિસ્વાર્થ ભાવના, પરોપકારી વૃત્તિ, મક્કમતા, આ બધા ગુણો અને ખેડૂતોનું સંગઠન કરવું, આ બધી બાબતોને લીધે વર્ગીસ કુરિયને ત્રિભુવનદાસને પોતાના ગુરુ માનેલા. અહીંયા આગળ 1971માં અમૂલ ડેરીના અધ્યક્ષ સ્થાનેથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી. ત્યારે એમને પ્રચંડ લોકાદર સાંપડ્યો. પ્રચંડ એટલે ખૂબ, લોક આદર એટલે ખૂબ જ એને બધા લોકોએ આદર આપ્યો.
દરેક સભ્યે પોતાની ઈચ્છાથી એક એક રૂપિયો એકત્ર કરી 680,000 રૂપિયાની થેલી ભેટ કરી. વિચાર કરો કે જ્યારે રિટાયરમેન્ટ આવે, આ તો પોતાની જ સંસ્થા હતી પણ સ્વૈચ્છિક નિવૃત્તિ, હવે મારે નિવૃત્તિનું જીવન ગાળવું છે, ત્યારે બધા જ લોકોએ એક એક રૂપિયો ખાલી કાઢ્યો અને એવી રીતે 680,000 રૂપિયા ભેગા થયા. જનકલ્યાણ પ્રવૃત્તિમાં હંમેશા રસ અને રુચિ ધરાવતા ત્રિભુવનદાસે અને તેમના ધર્મપત્ની મણિબહેને ગ્રામજનો માટે શક્ય તેટલું સેવા કાર્ય કરવાની પ્રબળ ભાવનાને ચરિત્ર કરવાનો સંકલ્પ કર્યો. ઈ અને એના પત્ની મણિબહેન આ બંનેએ ભેગા મળી અને પોતાની જિંદગી સમર્પિત કરી દીધી. પોતાનું જીવન એમણે સમર્પિત કરી નાખ્યું, બધું જ જાણે કે આપી દીધું હોય તેમ. સમગ્ર જીવન એમણે આ અમૂલ બ્રાન્ડને સમર્પિત કરી દીધું અને છેલ્લે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. ઢળતી વયે ચિરંજીવ યશ અપાવે તેવી એક કાર્યયોજનાનો પોતાને મળેલી ભેટની મોટી રકમથી શુભારંભ કર્યો. પોતાને જેટલી ભેટ મળેલી હતી એનો કાંઈ એને તો ઉપયોગ નહોતો પૈસાની દ્રષ્ટિએ, એટલે જે કાંઈ પૈસા મળ્યા, બહુ સંતોષી જીવનને બહુ મહેનત વ્યક્તિ, એમણે એક ત્રિભુવન ફાઉન્ડેશન શરૂ કર્યું. આજે પણ સ્ત્રીઓ અને બાળકોના સ્વાસ્થ્યની તેમજ પશુ ચિકિત્સાની સેવાનો લાભ 600થી વધુ ગામોને મળી રહ્યો છે. 1, 2, 3 નહીં પણ 600 ગામોને એમની આ જે યોજના છે ત્રિભુવન ફાઉન્ડેશનની, એનો બહુ સરસ રીતે લાભ મળી રહ્યો છે. પ્રશ્ન છે, આ તમને પેરેગ્રાફ વાઇઝ પ્રશ્ન હું આપતો જાઉં છું, આન્સર ગોતવા સહેલા પડશે, જાતે આન્સર બનાવતા પણ આવડી જશે. ત્રિભુવન દાસે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. ત્યારે કેવો લોકાદર સાંપડ્યો? પ્રશ્ન છે. શ્વેતક્રાંતિના પ્રણેતા અને સરકારી મંડળીના સ્વપ્નદ્રષ્ટા તરીકે આજે પણ ત્રિભુવનદાસ પટેલ પોતાના સેવાકીય કાર્યો થકી ગુજરાતના ખેડૂતોના દિલમાં આદરણીય સ્થાન ધરાવે છે. ખૂબ આદર સાથેનું, ખૂબ સન્માન સાથેનું સ્થાન પોતે ધરાવે છે. એમણે વિના સહકાર નહીં ઉદ્ધાર, એકબીજાને સહકાર નહીં આપીએ તો કોઈનો ઉદ્ધાર થશે નહીં, એવી ઉક્તિ તેમણે પોતાની જીવનશૈલી તેમજ કાર્ય પ્રણાલીથી સાર્થક કરી બતાવી છે. પોતાની જિંદગીને એમણે સમર્પિત કરી દીધી અને વિના સહકાર નહીં ઉદ્ધાર આ પંક્તિને પણ એમણે ચરિતાર્થ કરી નાખી. હકીકતમાં ત્રિભુવનદાસનું જે ચરિત્ર છે, પાત્રાલેખન, આ પ્રશ્ન બોર્ડમાં પણ આવી શકે. આ પ્રશ્ન એક મોટો પ્રશ્ન છે, લોંગ આન્સર. આ એક ખાસ યાદ રાખવાનું છે. ઉપરના તો બધા બબ્બે વાક્યના, ત્રણ ત્રણ વાક્યના હતા. તો આ આપણે પહેલા એક ચરિત્રની વાત કરી, હવે એક
એવું જ ચરિત્ર બીજું જેમણે ખૂબ સાથ સહકાર અને દિવસ રાતની મહેનત ક્યાંક તો 24 કલાક સુધી આ જ કાર્યમાં મંડ્યા રહ્યા એવા સ્વપ્ન શિલ્પી ડૉક્ટર વર્ગીસ કુરિયનની આપણે વાત કરીએ છીએ. બે વ્યક્તિના શબ્દચિત્ર આમાં છે. ઇજનેરી એટલે કે એન્જિનિયરિંગ. જો અમુક અમુકના ઇંગ્લિશ વર્ડ્સ કહેતો જઈશ તમને સારું પડશે. ઇજનેરીનો અભ્યાસ પૂર્ણ કર્યો એટલે કે કમ્પ્લીટ કર્યા પછી 1944 સાલ એટલે 44માં TATA ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની, એનું શોર્ટ નેમ હતું ટિસ્કો, TATA ટાટા. અચ્છા ભાઈ, બાય બાય, એનું શોર્ટ નેમ હતું ટિસ્કો, તુમ યહાં સે ખિસ્કો. તો આ ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની એટલે કે ટિસ્કો માં એપ્રેન્ટિસ તરીકે એક યુવાનની પસંદગી થઈ. તે યુવાનના મામા હતા જ્હોન માથાઈ. જ્હોન માથાઈ છે, આ બહુ પહેલાંનો પાઠ છે, ઘણાને એવો પ્રશ્ન થાય છે કે જ્હોન માથાઈ અને જ્હોનસન એન્ડ જ્હોનસન એને કોઈ સંબંધ છે ખરો, કે જ્હોન અબ્રાહમ અને જ્હોન માથાઈ કોઈ સગા થાય? પણ એવું નથી. આ જ્હોન માથાઈ નામના વ્યક્તિ ટાટા ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર હોવાથી એક બે વખત જમશેદપુર આવ્યા ત્યારે આ યુવાનને મળેલા. જમશેદપુર ટાટા કંપનીના માલિકના નામ ઉપરથી ગામ વસેલું જમશેદપુર. હવે ત્યાં આગળ ટાટા ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર હતા જ્હોન માથાઈ. એ એક બે વખત જમશેદપુર આવ્યા ત્યારે આ યુવાન એટલે કે ડૉક્ટર વર્ગીસ કુરિયનને પોતે મળ્યા. જ્યારે એને મળ્યા ત્યારે યુવાન ઇજનેરને તે ન ગમ્યું, કારણ કે એના મામા હતા અને મામા તો સહજ રીતે તેના ભાણેજને મળે એવી રીતે મળેલા. આ વ્યક્તિ તો ત્યાં એપ્રેન્ટિસ. હવે બધાને શું થયું કે ઓહો, એના મામા જ ડાયરેક્ટર છે એટલે હવે તો આને કાંઈ આપણે કહેવાશે નહીં, કાં આ તો હવે આગળ વધી જશે. એ પોતે એના મામાની ઓળખાણથી આવ્યો છે, આવું બધું બધાના મનમાં ચાલતું હશે એવું વર્ગીસના મનમાં થયું. બધાએ ખૂબ વર્ગીસને સમજાવ્યો પણ એણે નોકરી છોડી દીધી. શું કામ? કારણ આપતા તેમણે કહ્યું કે હવે હું અહીં કુરિયન નથી રહ્યો, હું માત્ર ઉપરી અમલદારનો ભાણેજ છું. મારું વ્યક્તિગત એટલે કે મારું કોઈ પર્સનલ જે મારું વ્યક્તિત્વ હતું, મારી જે પર્સનાલિટી, મારું ટેલેન્ટ, એ કાંઈ જ હવે કોઈ જોશે નહીં. જોશે તો એમ કે એનો ભાણેજ છે, હું ખાલી ઉપરી અધિકારીનો ભાણેજ જ રહીશ. જે મને મંજૂર નથી. આવો અડગ આત્મવિશ્વાસ અને ખુદ્દારી ધરાવનાર હતા વર્ગીસ કુરિયન. પ્રશ્ન છે આમાંથી, ઇજનેરીનો અભ્યાસ પૂર્ણ થતા વર્ગીસે શેમાં નોકરી સ્વીકારી? એમાં ને એમાં જ તેણે શા માટે
नौकरी छोड़ी दी थी। શેમાં એટલે કઈ કંપનીમાં પ્રશ્ન અલગ અલગ રીતે આવશે જુઓ મટીરિયલમાં જવાબ છે જ તે પણ એમાં પ્રશ્ન છે હું થોડો ચેન્જ કરીને ક્યારેક લખી નાખું છું એટલે ટ્વિસ્ટેડ પ્રશ્ન આવે અથવા એકનો એક જવાબ સેમ હોય એક સરખો હોય પણ આન્સર તમારે સહેજ વિચારવો પડે તમને ખ્યાલ આવે એટલે હું થોડું આમાં એવું લખ્યું હોય કે કઈ કંપનીમાં નોકરી સ્વીકારી મેં એમ લખ્યું હોય શેમાં નોકરી સ્વીકારી તો અહીંયા આગળ ગુજરાત રાજ્યની અંદર આણંદમાં અમૂલ ડેરીમાં મિલ્ક સિટી તરીકે ઓળખ અપાવનાર આણંદને મિલ્ક સિટી તરીકે ઓળખ અપાવનાર વર્ગીસનો જન્મ સિરિયન ખ્રિસ્તી પરિવારની અંદર 26/10/1921 રોજ કેરાલાના કેલિકટમાં થયો હતો પોતે કેરાલાના કેલિકટ ગામમાં ક્રિશ્ચન પરિવારમાં એમનો જન્મ તેમના પિતા પુથેન પરક્કલ કુરિયન એક સિવિલ સર્જન હતા આવા ખૂબ એજ્યુકેટેડ ખૂબ ભણેલ ગણેલ ફેમિલી કુટુંબની અંદર વર્ગીસના માતાને શિક્ષણ અને સંગીતમાં વિશેષ રસ હતો આ પ્રશ્ન છે એના માતાને શેમાં રસ હતો તો વર્ગીસના માતાને શિક્ષણ ઉપરાંત મ્યુઝિક યાને સંગીતમાં પણ ખૂબ રસ હતો તેઓ પિયાનો પરથી અદ્ભુત સંગીતના સુરો વહાવી શકતા હતા પિયાનો એના મમ્મી છે એ ખૂબ સારી રીતે વગાડતા ચાર ભાઈ બહેનોમાં વર્ગીસ ત્રીજું સંતાન હતા એમાં કુલ ચાર ભાઈ બહેનો હતા એમાં ત્રીજું સંતાન હતા વર્ગીસ તેમનું શાલેય શિક્ષણ એટલે કે સ્કૂલનો અભ્યાસ ગામમાં પૂરો કરી અને હવે પોતે મદ્રાસ જેનું હવે નામ છે ચેન્નઈ જ્યાંથી બહુ સારી ટ્રેનો ચાલે છે ચેન્નઈ એક્સપ્રેસ તમે નામ સાંભળ્યું હશે આ મદ્રાસ છે હવેનું નામ ચેન્નઈ થઈ ગયું ત્યાં પોતે ભણેલા લોયોલા કોલેજમાંથી ભૌતિકશાસ્ત્રમાં તેમણે બીએસસીની પદવી પ્રાપ્ત કરી નાખી હતી ત્યારબાદ ગ્લિન્ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ અને મદ્રાસમાંથી ઇજનેરીની પદવી પણ એમણે પ્રાપ્ત કરી કોલેજમાં પ્રવેશ સમયે માત્ર 14 વર્ષની ઉંમર હતી એટલે ખૂબ નાની ઉંમરે તો એ કોલેજમાં પહોંચી ગયેલા પોતે હવે ખૂબ આવા નાની ઉંમરે પહોંચ્યા એટલે ક્લાસના સૌથી નાની ઉંમરના સ્ટુડન્ટ હતા અને એમને ક્લાસમાં સૌથી નાના હોવાને લીધે એ બધાથી એકલા પડી જતા પરિણામે જિંદગીના સોપાનથી જ વર્ગીસ સ્વાવલંબનના આગ્રહી બન્યા આપણા જે આ પાઠને અહીંયા સુધી જ રાખીએ છીએ આ ત્રણ પ્રશ્નો હોમવર્કમાં લખવાના છે આ એક આ બે અને આ ત્રણ ઓકે આવતા લેક્ચરમાં મળીએ ખૂબ સરસ પાઠ એકદમ રસ સાથે પાછા ભણશું લખતા રહ્યો વાંચતા રહ્યો અને તૈયારી કરતા રહ્યો બેસ્ટ લક